આજે આપણે ફરીથી મળ્યા છીએ. આજે આપણો પાઠ છે પાઠ 6 ખાધા વિના ન ચાલે. તમને કોઈ પૂછે ખાધા વિના ચાલે ચાલશે નહીં ચાલે, કારણ કે ખાધા વિના આપણે કોઈ પણ કામ કરવું ગમતું નથી. આજે હું તમને એક વાર્તા કહું છું. એક કાકા હતા અને તે સ્કૂટર લઈને બજાર જતા હતા. તમારા ઘરે પણ પપ્પા અથવા કાકા મોટા ભાઈને પણ બાઇક અથવા સ્કૂટર હશે, ગાડી પણ હોય છે, તો એ લઈને બજાર જતા હતા. રસ્તામાં એનું સ્કૂટર બંધ પડી ગયું. કાકા તો બીજી ઉતરીને કીક મારવા લાગ્યા. સહેલા પણ ચાલુ થયું નહીં. આવું કેમ થયું હશે વિચારો તો હું તમને કહું છું. તો એ કાકા લઈને જતા હતા પણ એમના સ્કૂટરમાં પેટ્રોલ ખતમ થઈ ગયું હતું. પેટ્રોલ છે એ સ્કૂટરનું શું કહેવાય છે, ખોરાક, એટલે સ્કૂટર બંધ થઈ ગયું હતું. પછી કાકા તેને દોરીને લઈ ગયા. આગળ જઈને પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ પુરાવીને સ્કૂટરને કીક મારીને સ્કૂટર ચાલુ થઈ ગયું. એવી રીતે આપણા શરીરમાં પણ એવી રીતે છે કે આપણે ખોરાક ખાશો તો જ આપણે કામ કરી શકશો. ખોરાક વગર આપણે કોઈ પણ કામ કરી શકતા નથી. સ્કૂટર હોય, બાઇક હોય, કોઈ પણ ઇલેક્ટ્રિક સાધન હોય છે, એને અમુક ટાઈમ થાય છે સર્વિસ કરાવવા જવું પડે છે. એવી રીતે આપણા શરીરમાં પણ એવી દેખે કે અમુક ટાઈમ થાય એટલે ખોરાક અંદર નાખવો જ પડે છે. એ તો પેટમાં ગરબડ ગરબડ બોલે છે ને, આપણે કહીએ છીએ મમ્મીને કે મારા પેટમાં ઉંદરડા દોડે છે, મને ભૂખ લાગે છે, મને ખાવા આપ. તમને ભૂખ લાગે કેવી રીતે ખવું પડે, તો પેટમાં ગરબડ ગરબડ બોલે, પછી કોઈ કામ કરવું ના ગમે, અશક્તિ લાગે, કે મને ભૂખ લાગે છે પહેલાં ખાવા આપતો જ હું તો કામ કરીશ. ભૂખ પણ નાની ત્યારે આવું કરતી હતી, કારણ કે મને ખાધા વિના ચાલતું ન હતું. તો આજે આપણે પાઠ ખાધા વિના ન જાય તો ખોરાકના ફાયદા, તો ખોરાકના ફાયદા કયા કયા છે, આપણે ખાઈએ તેના ફાયદા કયા થાય છે. આપણે સ્કૂટરમાં પેટ્રોલ થઈ તો સ્કૂટર ચાલવા લાગે, એટલે ખોરાકના ફાયદા. તો ખોરાક ખાવાથી શરીરને કાર્ય કરવાની શક્તિ પૂરી પાડે છે. ખોરાક શું કરે છે, આપણે કામ કરવાની શક્તિ પૂરી પાડે છે. આપણે ખોરાક ખાશો તો જ આપણે કામ કરવું ગમશે. આપણને ભૂખ લાગી હોય બરાબર, કોઈ એમ કહે છે કે આખું કામ કરી આપશો, આપણે કરશો ના, શું કરશો, આપણે ભૂખતો કરશો ના, મને પહેલા ખાવા તો જ હું તો કામ કરીશ. પછી બીજું શરીર તંદુરસ્ત રહે છે. ખોરાક ખાવાથી શું રહે છે, શરીર તંદુરસ્ત રહે છે. આપણને ભૂખ લાગે આપણે ખાવા ખાઈએ છીએ, પછી કેવી તાકાત આવી જાય છે, હા ગેલા હવે ફટાફટ કામ કરી નાખે. ત્રીજી રીતે એકાગ્રતા હવે છે. કોઈ પણ કાર્ય કરવામાં મન લાગે છે. ભૂખ લાગી હોય તો આપણે પેટમાં પણ ગરગડ થતું હોય, મગજ પણ કામ ના થતું હોય તો આપણે કામ કરવું ગમતું નથી. આપણું મગજ ક્યાંય દોડતું હોય કે હા આ કામ કરવાનું કામ. તમને ભાવતું પણ હશે, પિઝા યાદ આવતા હશે, મંચુરિયન યાદ આવતું હશે, કોઈને શાકરોટી ભાવતું તો શાકરોટી યાદ આવતું હશે. ખાવાના ઘણા ઘણા પદાર્થો હોય છે, એમાંથી અમુક આપણને ફાયદા પણ કરે છે, અમુક નુકસાન પણ કરે છે. આગળ હું તમને સમજાવીશ. પછી કેવો ખોરાક ખાવો જોઈએ, આપણે ક્વેશ્ચન છે કેવો ખોરાક ખાવો જોઈએ. કોઈ આપણે પૂછે તમને કેવો ખોરાક ભાવે, આપણે નાસ્તા તો બધા ભાવે છે પણ નાસ્તા આપણા શરીર માટે નુકસાનકારક હોય છે. તો પોષણયુક્ત, જેમાં બધા જ પ્રકારના પોષણ આપણા શરીરને મળતા હોય એવો ખોરાક આપણે ખાવો જોઈએ. તમે હાલ બાળકો છો, તમારા શરીરને વિકાસ મળે તેવા ખોરાક ખાવા જોઈએ. કઠોળ છે, અનાજ છે, દૂધ છે, ફળ છે, શાકભાજી છે, એ બધા ખાવા જોઈએ. એમાં શાકભાજી તો તમને ભાવતા જ નહીં હોય ને. પછી છે સંતુલ આહાર. સંતુલ આહાર એટલે જે એક સરખો દરરોજ ન ખવાતો, સંતુલ, તેમાં અનાજ પણ હોવું જોઈએ, કઠોળ પણ હોવું જોઈએ, દૂધ પણ હોવું જોઈએ, બધા જ વિટામિનો મળે છે. કારણ કે દૂધ છે એમાં વિટામિન સી સિવાય બધા જ વિટામિનો મળે છે. એટલે તમે દૂધ પીવો છો સાથે સાથે બીજો ખોરાક ખાવ, તમને બધા જ વિટામિનો પર્યાપ્ત પ્રમાણમાં મળી રહે છે. ત્રીજી છે તાજો. તાજો એટલે તરત બનેલો હોવો જોઈએ ખોરાક. એક બે કલાક સુધીનો હોય તો ચાલે છે, પણ ધારો કે તમે આજે ખોરાક બનાવો છો અને કાલે ખાશો તો તમારા શરીરને ફાયદો કરવાની જગ્યાએ નુકસાન કરે છે. ફ્રીજમાં પડેલો ખોરાક, બજારનો ખુલ્લો ખોરાક, વાસી ખોરાક ખાવાથી શરીરને નુકસાન થાય છે. કોઈ વાર દેખો તમે બજારમાં ખાઈને આવ્યા હશો, હોટલમાં ખાઈને આવ્યો છો, પછી કદાચ તમને સારા વોમિટિંગ થાય છે. કેમ થાય છે, કારણ કે એ ખોરાક કદાચ તાજો નહીં હોય, અથવા તેમાં જે વપરાયા હશે જે શાકભાજી કે એ પણ એમાં કશું મીઠી હોય અથવા એ પણ તાજા નહીં હોય તો જ શરીરને નુકસાન થાય છે. અને આવો ખોરાક ખાવાથી આપણે બીમાર પડીએ છીએ. જાડા વમિટિંગ થાય, પછી અમારી તાવ આવે, પછી આપણે દવાખાને જવું પડે, પછી ડૉક્ટર શું કરે, આપણને ઇન્જેક્શન આપે છે ને, એ ગમે છે તમને ના, તો આપણને એવું સમજવું ના હોય તો આપણે હંમેશા તાજા, સંતોષ અને પોષણયુક્ત જ ખોરાક ખાવો જોઈએ. અને ખોરાક છે એમાં પણ આપણે માણસો છીએ, માણસોમાં પણ બે પ્રકાર પડે છે, શાકાહારી અને માંસાહારી. શાકાહારી માણસોમાં ખોરાક અલગ હોય છે અને માંસાહારી માણસોમાં ખોરાક અલગ હોય છે. તો શાકાહારી માણસો હોય તે શું શું ખાય છે, દૂધ, અનાજ, કઠોળ, લીલા શાકભાજી અને પાકા ફળ, આમાંથી બનતી આઈટમો પણ એના ખાઈ શકે છે. દૂધમાંથી ખીર પણ બને છે, અનાજ
એમાંથી રોટલી ભાખરી બપુરી બધું બને છે. કઠોળમાં આપણે બાફીને પણ ખાઈ શકીએ છીએ અથવા શાક પણ બનાવીને ખાઈ શકીએ છીએ. લીલા શાકભાજી, અમુક લીલા શાકભાજી આપણે તાટા પણ ખાઈ શકીએ છીએ, અમુક એને બાફીને પણ ખાઈ શકાય છે, અને અમુક શાકભાજી છે જે તેને રાંધીને ખાઈ શકાય છે. પાકા ફળ તો એમને જ ખવાય, એનું શાક તો આપણને ભાવે નહીં, એટલે પાકા ફળ ડાયરેક્ટ ખવાય છે. અમુક જ્યુસ નીકળીને પણ ખવાય છે. હવે માંસાહારી માણસો છે એનો ફળ આ તો હોય છે, આ તો કાતા જ હોય છે. એમાં દૂધ, અનાજ, કઠોળ, લીલા શાકભાજી અને પાકા ફળો તો ખાતા જ હોય છે. એની સાથે તે લોકો માછલી, ઈંડા અને એ પણ ખાતા હોય છે. એ લોકોનો ખોરાક આ તો હોય છે, એની સાથે માછલી અને ઈંડા પણ હોય છે. ચલો બાળકો, હવે ખોરાકના પ્રકાર તો હોય છે, તે પ્રમાણે આપણી જે ઉંમર હોય છે તે પ્રમાણે ખોરાક અલગ અલગ હોય છે. બાળક, યુવાન અને વૃદ્ધ એ આપણી ઉંમરના ત્રણ ભાગ પાડે છે. તો બાળક હવે શું ખાઈ શકે અને શું ના ખાઈ શકે, તો બાળક દૂધ, પાતળી દાળ અને ખીચડી જે એકદમ ઓછો ખોરાક હોય તે જ ખાઈ શકે, અને શું ના ખાઈ શકે, મકાઈ, મગફળી, ભાખરી, શાક, કઠોળ, કોઈ પણ કઠણ વસ્તુ હોય તે બાળક ખાઈ શકતું નથી. હવે નવજાત બાળકો તે માતાના દૂધ પર જ હોય છે, કારણ કે માતાના દૂધમાં બધા જ પોષક તત્વો એને મળી રહેતા હોય છે. હવે જે યુવાન, તો યુવાન છે એ ખાવાની બધી જ વસ્તુ ખાઈ શકે, કઠણ હોય, પોચી હોય, નરમ હોય, બધી જ ખાટી, મીઠી, બીજી બધી જ વસ્તુ એ ખાઈ શકે છે. અને કશું ના ખાઈ શકે તો એવી કોઈ વસ્તુ હોતી નથી કે તે ના ખાઈ શકે. હા, તે બીમાર હોય અને ડોક્ટરે ના પાડી હોય તો જ ના ખાઈ શકે, બધી વસ્તુ એ ખાઈ શકે છે. હવે જે વૃદ્ધ, તો વૃદ્ધ એટલે આપણે ઘણા દાદા દાદી હશે, કદાચ તેના દાંત પડી ગયા હોય, કોઈ બીમારી હોય, ડોક્ટરે ના પાડી હોય, અમુક વસ્તુ ખાઈ શકતા નથી. પણ તે શું વસ્તુ ખાઈ શકે, ભાત, દૂધ, ખીચડી, રોટલી અને શાક, તે વસ્તુ તે ખાઈ શકે છે. તે ચોળીને પણ ખાઈ શકે છે અને તે નરમ ખોરાક હોય છે, એકદમ આસાનીથી ખાઈ શકે છે. અને શું નથી ખાઈ શકતા, તો મગફળી, સીમ, ચણા, મકાઈ ડોળો, રોટલો અને કાચા ફળ જે બધા ભાઈને ખવાય છે અથવા કઠણ હોય છે તેથી તે ખાઈ શકતા નથી. આ ભાગમાં આપણે ખોરાકના પ્રકારો કેટલા છે, તે કયા કયા પ્રમાણે, કેટલી ઉંમર પ્રમાણે ખાવા જોઈએ અને તે સામાથી આપણને શું મળે છે તે આપણે શીખ્યા. ભાગ બેમાં આપણે કયા રાજ્યમાં કયો ખોરાક વધારે વપરાય છે તે આપણે શીખીશું.